વિનાશ. પ્રશ્ન એ છે એ આ પરમાણુ બાબતમાં જ છે. આ આપણે મેગ્નેટિક ફિલ્ડથી તમે કહ્યું ને કે એટમ્સ એટલે પરમાણુ ખેંચાય બધા, તો એનાથી આપણે બનેલા છીએ એ બરાબર છે. એટલે વિલાસ એનાથી બને, તમે છે ને એનાથી બને, વિલાસ બને એવું પછી. હા, પણ આપણે તીર્થંકરોની વાતો કરીએ તો હમણાંથી આપણને તો ખબર છે કે આ આવતી ચોવીસીમાં તીર્થંકરો કોણ કોણ થવાના છે. તો અને આપણા બધાના ભવો તો થવાના અત્યાર સુધી થયા છે, અત્યાર સુધી થયા છે. હા, હવે જાગૃત છે. એક બે ત્રણ અવતારે જવું છે, એક અવતાર, એક અવતાર બરોબર છે. હા, એનું ભાઈ જેવું નહીં, તમારું એક થઈ ગયું, એક અવતાર એમણે કન્ફર્મ કરી નાખ્યું. સારું, એટલે એ તો હવે લઈ જ લીધું છે. પણ સાયન્સ એની પાછળ કે પરમાણુ તો ખેંચાતા હોય પણ પછી કેટલા ભવનો તો કેવી રીતે ખબર પડી જાય. એટલે એ એકચ્યુઅલી પહેલેથી જે પરમાણુ શરૂ થયા હોય ત્યાં કેવી રીતે એનું સેટિંગ નેક્સ્ટ લાઈફમાં કેવી રીતે થઈ જવાનું છે, એ નિર્માણ થઈ ગયું હોય. એકચ્યુઅલી શું છે, સાદી વાત એટલી જ છે કે આ બધું બિલીફ બગડે છે, વિભાવ થયો ને, હા, એટલે પરમાણુ ચાર્જ થઈ ગયા. હવે એ ચાર્જ પરમાણુ ઇફેક્ટ આપીને ડિસ્ચાર્જ થાય છે. જો બિલીફ પાછી નવી ન બગડે તો પછી પૂરું થાય, એક અવતારમાં પૂરું થાય. બરાબર, પછી ઇફેક્ટ આવે ને ત્યારે પાછું પોતે બગાડે છે કે મને કેમ આમ થયું, એટલે પછી નવા પરમાણુ ચાર્જ થાય છે. પણ એ ફ્યુચરનું કેવી રીતે ખબર પડી જાય, એક જ અવતારનું ફ્યુચર, એક જ અવતારનું. તો આપણને અત્યારથી કેમ ખબર હોય કે આ ફોર એક્ઝામ્પલ મહાન પુરુષો હોય અથવા, એટલે એક અવતારનું થયું ને, એમણે જે જ્ઞાન, આજે મહાવીર ભગવાન હતા તો એક ભવ પહેલાં એના આગલા ભવમાં એમણે ક્ષાયક સંકિત થયું અને કલ્યાણની ભાવનાનું બીજ પડી ગયું એમનું. અચ્છા, તો પછી આ ભાવમાં તીર્થંકર થવાના. તો એ બે અવતાર પહેલાં જ એમનું પરમાણુ એવા ચાર્જ થયા હોય તે આ ભાવમાં પછી જન્મથી એમનું જબરજસ્ત તીર્થંકર ગોત્ર ફળ આપ્યા કરે, પછી કર્મ ફળ આવે પછી. તો પણ આ તો ઘણા વર્ષ હવે, લાઈક ફોર એક્ઝામ્પલ કૃષ્ણ ભગવાન છે એ તો 5000 વર્ષ પહેલાં. હા, તો પડી રહે ને, તો વાંધો શું છે. ના, એમને પરમાણુ તો પડી રહે ને, એવા ભાવ વાળા પરમાણુ પડી રહે આત્માની જોડે. પત્યાથી જ, એટલે ત્યારે તો એણે એવા ભાવ, એટલે એણે તો ગોત્ર બાંધ્યું હોય ને. હા, એમણે બાંધ્યું હોય ભગવાન. પણ એટલે ગોત્ર બાંધ્યું હોય એટલે પરમાણુ તો એવી ટાઈપના જ ચાર્જ કરેલા હોય ને. તો ને થાશે તો છેટ આવતી 24. હા, તો પરમાણુ પડી રહે ને, તો એ અત્યારે ક્યાં છે? એ તો હોય, એ જગ્યાએ હોય, પણ પોતે આત્મામાં હોય. પેલું પરમાણુ ફળ આપે ત્યારે તીર્થંકર રૂપે આવે પછી, હવે જગતનું કલ્યાણ કરીને મોક્ષે જતા રહે. બધાએ પાર્શ્વનાથ ભગવાન, ઋષભદેવ ભગવાન બધાએ આગળ આગળ તીર્થંકરો થઈ તે આબોમાં થયા, પણ આગળ એવું તીર્થંકર ગોત્ર બાંધ્યો હોય, પછી દેવગતિમાં જાય કે ક્યાંક જાય, પછી પાછા આવે તીર્થંકર થઈને પછી મોક્ષે લઈ જાય બધા. તો એટલે કે ડોરમન સ્ટેજમાં ના, ના ના, ડોરમન નહીં, એમનો અવતાર જુદી જાતનો હોય, પણ વચ્ચે એક જાતો રહે, એક અવતાર. અચ્છા, એ બને. કારણ શું છે કે બધા હિસાબ, મોટા હિસાબવાળા હોય બધા, બહુ ઊંચી દેવગતિ કે ઊંચી બીજી ગતિમાં જઈને પાછા આવે. તમારે શું કરવું, જવું છે બધે ફરવા? ક્યાં ક્યાં ગયા છે જોવા જવું છે? ના, એ જોવા તો નથી. આપણે મહાવિદ્ય ક્ષેત્રે કેવી રીતે જવાય જોવાનું, કે સિમંદર સ્વામી ક્યાં રહે, તો કે મહાવિદ્ય ક્ષેત્ર ત્યાં કેવી રીતે જવાય, તો કે અહીંની બધી ફાઇલોના સંભાવે નિકાલ કરો ત્યારે. અને અહીં તમે કોઈ સાથે લોચો લોબાચો રાખશો નખરા રાખ કરીને, પેલો ચોટી પડ્યો તો તમને પાછો આવતે ભોખે જ છે. ના ના, હવે તો જરાય નહીં, ખરાબમાં જ રહેવા, નખરામાં નહીં ને. જય શ્રી, જય સચિદાનંદ. બોલો દીપકભાઈ. આજે તો જાણે મોટી ગેડ ઉકડી ગઈ એવું લાગે છે, કે મોટી ગેડ છૂટી પડી એવું લાગે છે. એમ લાગે છે કે તમે, મને પહેલાં બહુ કન્ફ્યુઝન હતું કે એક બાજુ આપણે નિશ્ચય ને એક બાજુ વ્યવહાર, અને બેને બેલેન્સ કર્યા કરવાનો. પણ એવું આજે ખ્યાલ આવે છે કે પડછાયો ઘરમાં ઘૂસી જાય. ના, આપણે ઘરમાં ઘૂસીએ એટલે આપણે પડછાયો, એટલે આપણે તો શુદ્ધાત્મા છીએ ને. પણ ના, આપણે શુદ્ધાત્મા છીએ, આજે ખબર પડી આપણને. હા, ગઈકાલ સુધી જયશ્રીની જેમ ફરતા હતા ને. હા, એટલે જયશ્રી, જયશ્રી તો એની જગ્યાએ હતા જ, તમે માનતા હતા હું જયશ્રી છું, એટલે આખી જયશ્રી નામનું પુતળું ઊભું થયું હતું. ઓકે, હવે તમે પેસી ગયા શુદ્ધાત્મામાં, એટલે હવે આ ભાવનો, ગયા ભાવનું બિલીફ વાળું પુતળું આ ભાવમાં ફળ આપશે, નવું પુતળું નહીં ઊભું થાય. એટલે આ જે પડછાયો છે એ જ કામ ક્રોધ માન માયા લોભ નો છે ને. તમે ઘરની બહાર નીકળતા એટલે પાછો પડછાયો બીજો ઉભો થતો. ઓકે,
હવે શું થયું, પડછાયું નહીં અને ઘર તે મારું. એટલે તમે ગયા હોમમાં, હોમમાં ગયા એટલે નવું પેલું પાછલો પડઘો થોડા વખત સુધી પડશે, એ પૂરો થશે એટલે નવો પછી શરૂ થાય. નવો તો પછી પડછાયું ઉભો જ નહીં થાય. એટલે જે જ્ઞાતા દ્રષ્ટા છે, જયશ્રી નહીં પણ જ્ઞાતા દ્રષ્ટા જે છે, આપણે પોતે એ જે આ પડછાયાના કામ ક્રોધ માન માયા લોભ જોઈને ખરી પડે છે, એને જોયા જ કરે છે, એ જ ને જ્ઞાતા દ્રષ્ટા. એટલે હવે શું થયું, આ પડછાયો શબ્દ કરતા આ પૂતળું કહો ને આપણે, હા પ્રતિષ્ઠિત પૂતળું, હા હા, એ શેનાથી ઊભું થયેલું? મને વર જોઈએ ને બે છોકરા જોઈએ ને ઠંડી સિઝન હોય એવી માન્ચેસ્ટર જોઈએ ને મને સરસ બિઝનેસ જોઈએ, બધું ચિત્રેલું જોઈએ જોઈએ જોઈએ, ત્યાં જોઈએ 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 જોઈએ. તો ભાઈ પરમાણુ ચાર્જ થઈ ગયા, એ અત્યારે ફળ આપે છે. તમારે તો કે મારે હવે આ નથી જોઈતું, તો કે ના ફળ ભોગવો. ઇન્ડિયા જતા રહ્યો તો કે ના લંડનમાં રહો, ચિત્રેલું આપણે. એટલે એ ફળ આપે છે અત્યારે. કોણ? તો ગયા ભાવના ચાર્જ થયાથી આખું પૂતળું ઊભું થયું. આ ભાવમાં એ પૂતળું ફળ આપે છે. હવે એ પૂતળામાં ફળ ભોગવતી વખતે આપણે હું નથી આ, હું આ છું, એ જાગૃતિ રાખીશું તો નવું પ્રતિષ્ઠા નહીં થાય. એટલે કરવાપણામાં તો જે જયશ્રીને સમજાવીને પ્રજ્ઞા, એટલે અલ્ટિમેટલી આ એક જ ક્વેશ્ચન આવ્યા કરે છે કે કોણ કોને પ્રેમ સ્વરૂપ બનાવે છે. જયશ્રીમાં બે ભાગ પાડો, એક મંગળદાસ અને એક બાવો. એટલે પ્રજ્ઞા બાવાને ચેતવે છે કે તું આત્મા ભણી આવ. પછી જયશ્રી એના મન વચન કાયા બુદ્ધિચિત્ત અંતસ્કરણનો અને જયશ્રીનો ભાગ બધો ધીમે ધીમે નિકાલ કરી નાખવાનો, બાવાને ઉપાડીને શુદ્ધાત્માની સીટ પર લઈ આવવાનો. ઓકે, એટલે પ્રેમ સ્વરૂપ અલ્ટિમેટલી પ્રજ્ઞા શક્તિ અજ્ઞાની બાવાને સમજાવે છે ને પ્રેમ સ્વરૂપ થવાનો. હા, અને એક જ્ઞાની થતું જાય એમ અંદર ઘૂસી જાય અને પછી શુદ્ધાત્મા તો પ્રેમ સ્વરૂપ જ છે. હા, એ આપણે થઈશું, એ મૂળ આત્મા આત્મા છે ને આપણે શુદ્ધાત્મા, એટલે રાઈટ બિલીફમાં બેઠા, અંતરાત્મા દશામાં. અંતરાત્મા વાળો વધતો જશે તેમ તેમ પ્રેમ સ્વરૂપ થતો જશે. એને જ પ્રેમ સ્વરૂપ, મૂળ ભગવાને પ્રેમ સ્વરૂપ થવા નથી, આપણે પ્રેમ સ્વરૂપ થવાનું. એટલે હજી અલ્ટિમેટલી કરવાપણું તો નથી જ ને, પ્રતિક્રમણ સિવાય કરવાપણું તો નથી, જાણવાનું જ છે, જાગૃત રહેવાનું છે. એટલે જો અવેરનેસની એક્સટેન્શન વધતું જાય પાંચ આજ્ઞામાં રહી રહી રહીને, તો પછી અલ્ટિમેટલી કરવાપણું તો આમાં છે જ નહીં ને, એ જ કન્ફ્યુઝન હતું. ના, પ્રેમ સ્વરૂપ ન થવાનું છે, કરવાનું નથી, થવાનું છે, રાઈટ, રહેવાનું છે. એટલે કે બુદ્ધિ બતાડે કે આ માણસ અપમાન કરી ગયો, એની સાથે સંબંધ નથી રાખવાનો, એ ચૂપ રહે, એ શુદ્ધાત્મા છે ને, આપણો હિસાબ પાછો આવ્યો, એનો શું દોષ? 2 લાખ લેતી વખતે ખુશી ખુશી લેવા ગયા, પેલો લેવા આવે એટલે કકડાટ કરવાનો, આપી દો એને પાછા. એટલે એ રીતે અજ્ઞાની ને જ્ઞાની કરતો કરતો થાય અને ત્યાં જેનો અંત ત્યારે જ એનો અંત આવે. એટલે આપણે જે દાદા ભગવાનની 356 ડિગ્રીની વાત કરીએ છીએ, તો એ હજી 4 ડિગ્રી બિકોઝ ઓફ એમની આ ભાવનાની ભાવના પૂરતું છે, બાકી એને સંસારી નતું કશું. જય સચ્ચિદાનંદ ભગવાન. સુરભી. જય સચિદાન દીપકભાઈ. ઘણા વખતથી જ્યારે જ્યારે ઇન્ડિયા જાઉં ત્યારે એમ થાય કે અહીંયા જ રહી જાઉં, પાછી ના આવું. પછી એમ પણ થાય કે ફાઇલ 2ને બહુ ઈચ્છા નથી. તો મારો પ્રશ્ન એ છે કે સિમંદર સિટીમાં જો આપણે આવી જઈએ તો ત્યાંથી મહાવિદ્યા ક્ષેત્રે વહેલો પહોંચાય કે ના? એ તો પહોંચાય જ ને વળી, કે નજીક છે ને, જેમ ઇન્ડિયાથી લંડનથી તમે પેરિસ ને પછી પેરિસથી પછી આગળ વધો ને કરતાં કરતાં પાકિસ્તાન, એથી આગળ ઇન્ડિયા આવે તો નજીક નહીં, ત્યાંથી નજીક છે ઇન્ડિયા મહાવિદ્ય ક્ષેત્ર. પણ ખરેખર સિમંદર સિટીમાં રહેવાથી મોક્ષે જવાય એવું નહીં, આત્મામાં રહેવાથી મોક્ષે જવાય. અને આત્મામાં તમે દુનિયાના ગમે તે ખૂણામાં રહેતા હશો ત્યાંથી મોક્ષે જવાશે. પણ સિમંદર સિટી હેલ્પ તો કરે, બહુ મોટી હેલ્પ કરે, કારણ એક ધ્યેયવાળા ને એક ભાવવાળા બધા હાથે ને. કારણ આ બધા આપણે ફાઇલોના હિસાબ અહીંના છે તો અહીં પૂરા કરીએ છીએ, આપણે પાછા કેમ આવવું પડે ફાઇલ 2 આ ક્ષેત્રનો હિસાબ. પણ આમાં કેવું છે, અમુક જાતના મોં પૂરા થાય ને પછી પેલું ક્ષેત્ર ભેગું થાય, એ બધા હિસાબ ક્ષેત્રના હિસાબ હોય છે, એ પૂરો થતાં થતાં અમુક પૂરા થઈ જાય એટલે પછી એ ભેગું જ ના થાય અને પેલું ભેગું થાય. અને ત્યાં પાછા કેવા છે, બધા 5 આજ્ઞામાં રહેવાવાળા, એટલે પછી સૂક્ષ્મ કષાયો બધા ખાલી થતા જાય ને જ્ઞાનની જાગૃતિ વધતી જાય. એટલે અમુક લેવલ આ બધા મોહના પરમાણુ પૂરા થાય ને એટલે પછી એ પેલું ક્ષેત્ર ભેગું થાય. ત્યાંય પાછું મોહ તો છે પણ સૂક્ષ્મ મોહ, સેવા કરવાનો મોહ, આજ્ઞામાં રહેવાનો, મારામાં ડખો નહીં કરવાનો, દોષ જોતા નથી પણ પાછા ડખા થઈ જાય. ત્યાં ઈગો હોસ્પિટલ કહેવાય છે આપણી, ઈગો એટલે આમ જાય ને, ઈગો વધારવા નહીં, ઈગો અગાડવાની હોસ્પિટલ. જેમ કેન્સર હોસ્પિટલ, એટલે આપણે લાગે કેન્સર થતું હશે એ જઈએ એટલે ના ના, કેન્સર મટાડવાની હોસ્પિટલ, એટલે આ ઈગો મટાડવાની હોસ્પિટલ છે.
એટલે ઈગો કોક ઉલટી કરી નાખે, નર્સ કહે મારી પર જ ઉલટી કરે, પણ શું થાય હવે એ બધી ઉલટીઓ કરે, પછી બધા પાછું રિપેર કરે, દવા ઇન્જેક્શન આપીને રિપેર કરવાના, કેટલાકને બાટલા ચડાવવા પડે, નાના બાટલા ચડાવીએ એટલે પછી ઈગો ઓગળતો જાય. ઈગો હોસ્પિટલ છે ને, તૈયારી રાખવાની. શું સિમંદર સિટી આવો તો. બીજો સવાલ છે કે ફાઇલ ટુ માટે, અને ઈગો ઓગળે તો વહેલો મોક્ષ થાય ને પછી. એટલે અહીં તો બધું ગુડી 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 ગુડી, ચોકલેટો આપો ચોકલેટો ખાઓ, ચોકલેટો આપો ચોકલેટો ખાઓ, બધા મીઠા રાખો, હવે ત્યાં ચોકલેટ મળે જ નહીં, એટલે પછી કડવું મળે ને તો એવું અકળામણ થાય. પણ ઈગો જલ્દી નીકળે, હા બહાર નીકળે એટલે આપણે નિકાલ કરી નાખવાનો, પેસવા જ નહીં દેવાનો. એ ઘરમાં ઉંદરડી બધું કોતરી કોતરીને બધું નુકસાન કરતી હોય, પછી એક દાડ ખબર પડે અહીંથી બહાર નીકળી એટલે ત્યાં લોકો પેસવા દે કે પછી, એને ત્યાં કાચ બાચ મૂકીને સિમેન્ટને હોક દાટો માર દે તે કાણા પછી બૂરી નાખે, એટલે પછી ઉંદરડી પેસી ના શકે. એવા ઈગો નીકળે ને ત્યાં નીકળી, બીજે ક્યાંય ના નીકળે. અહીં તો શિબિરમાં તો નીકળતો હશે, અહીં તો પાઉંભાજી ખાવાની ને એ કેક ખાવાની, ચોકલેટો આમ થપ્પા ભરે ને ડબ્બા ભરીને ચોકલેટો આવે ને પછી બધા ચોકલેટો ખાયા કરે, એટલે ત્યાં તો મજા આવે. ત્યાં હું રહી ગઈ કહેશે, શું તે પ્રોગ્રામ પતી ગયો મને હમણાં ખબર પડી, એવું ખેંચાખેંચી ચાલતી હોય, એટલે બધો નીકળે બધો કચરો, પછી ખાલી થઈ જાય. બીજું શું પૂછવું હતું તમારે? જો ફાઇલ 2 માટે, ફાઇલ 2 માટે ક્યાં આયા છે કે ત્યાં સાથે જ બધ્યા જાવ કે સાથે સાથે લઈને જ ફરો છો? છૂટકો જ નથી આજ, એ તમને પૂછ્યું છે હમણાં. તે શું છે ફાઇલ 2 નો સંભાવે નિકાલ કરીને એવું નહીં બોલવાનું એમની હાજરીમાં, હવે પ્રેમ ભાવે રહીએ એવા આશીર્વાદ આપે એમ કહેવાનું. સંભાવ નિકાલ એટલે પેલા ચીડાય તો મારે નિકાલ કરવા બેઠે છે, તો મારી પર પ્રેમ નથી શું કામ મારી જોડે રહેશે કે સર? પછી પ્રદીપભાઈ ક્યારેક એવો પોઈન્ટ આવે કે હવે ઇનફ ઇઝ ઇનફ. હા ઇનફ ઇઝ ઇનફ, પણ આપણે ભેગું કરેલું છે ને શું થાય, આપણે લાંબા વાળો રાખવાનો શોખ હોય પછી ગુચાય એટલે પછી ઇનફ થઈ ગયેલા, તો કે કાપી નાખાય, અહીં તો કાપી નાખે પણ આને થોડું કાપી નાખાય, શું કાપડો હતો. ભેગા રહેવાથી ઘટે, પાછો જુદા રહેવાથી વધે ને પછી પાછા ભેગા થાય એટલે વધારે લાગે, પછી ભેગા પછી ઓગળ્યા કરે એટલે પાછો વિકર્ષણ શરૂ થાય. એટલે જ્ઞાનમાં રહેવાથી સાચો પ્રેમ વધે એવું સમજો, બાકી એનાથી જુદા રહીને પછી ક્યાં જશો? મયુર સુરભી જોડે તો જોડે જોડે જ રહ્યા ને, સુરભીથી છૂટા પડો ને તો પ્રેમ વધે તમારો, બધા ઉપર પ્રેમ વધે, એકલી સુરભી જ નહીં પ્રેમ ઉપરનો પ્રેમ છોડો ને બાપ તો આખી દુનિયા ઉપર પ્રેમ વધે. આ તો હું સુરભી અને આ મારો ધણી ફાઇલ છે મારી, એટલે પછી પ્રેમ કેવી થાય? હજી તો ફાઇલ નથી કહેતી, નથી કહેતા ને તમને, કહેતા હતા ને ફાઇલનો નિકાલ કરો, એ તો સમજવા. હું કહું છું ને તો ઘણા કે એમ નહીં કહેવાનું ફાઇલ કહેવાનું, હા એ કહેવાનું ખરું પણ અંદર કહેવાનું શું? સુરભી મારો ધણી, મારો ધણી આવ્યો ને તો આપણે સુરભીને કહેવાનું ફાઇલ કહી જશો, ફાઇલ સમજજે ને ફાઇલ તરીકે રાખજે, સમજાય ને? આપણે શું છે માનને આપણે પોતાનું ગણીએ છીએ અને પેલા શુદ્ધાત્માને ફાઇલ ગણીએ છીએ, એવું નહીં. આ ક્રોધમાનમાં એલું નિકાલ કરવાનો અને એ શુદ્ધાત્મા જોડે ભેદભાવ રાખવાનો. એમની અંદર શુદ્ધાત્મા તો હોય કે ના હોય? છે ને, બહુ એટલે મોટો હોય, બહુ ના હોય, એક જ હોય. આપણે શુદ્ધાત્મા જોવાનો, શુદ્ધાત્મા જોડે પ્રેમ રાખવાનો અને ફાઇલનો નિકાલ કરવાનો, સમજાય ને? એ આત્માનો નિકાલ નથી કરવાનો આપણે, એ જુદું પાડી દેવાનો, કાંકરાનો નિકાલ કરવાનો અને ઘઉંને રહેવા દેવાના, આખા કોથળાનો નિકાલ કરતો ખાઈશું શું આપણે પછી? ના તો પછી એના શુદ્ધાત્મા સાથે રહેવાથી વધારે ના, આપણી દ્રષ્ટિમાં રાખવાની, એની સાથે રહેવું એ તો હિસાબ વ્યવસ્થિતનો હોય છે, ભાઈ એના દ્રષ્ટિમાં શુદ્ધાત્મા રાખવાનું. ક્યાં છે તમારી ફાઇલ? ક્યાં છે? આ જડ્યા જડ્યા, વાંધો નહીં બેસી જાઓ. તો તમારે કશું કેવું છે કે બસ મારા વતી કહી દે છે બધું કે છે? ઇનફ મને, એટલે મને એમ ઘણી વાર ઇનફ ઇનફ નહીં બોલવાનું, ઇનફ ગયા ભૂમાં ચિત્રીઓ તો ઇનફ પૂરું થાય. ના એટલે સુરભીને એમ ઘણી વાર થાય કે સંસાર રીતે જે મા બાપે પરણાવી દીધી, પરણી ગયા છોકરા થયા, એ બધું વ્યવસ્થિત હતું,
પણ હવે એમ અંદર એમ થાય છે સુરભીને કે શું આવતે ભાવનું કહો ને શું થાય છે તમને? હા કે છોડીને આવતા ભાવ માટે એમ. હા એવું બોલવું છું એટલે પેલા દુઃખ ના થઈ જાય. હમણાં છોડી દેજો તો પછી ખાવાનું કોણ બનાવશે? અને આ મારી ઉંમરે તું છોડી દઈશ તો મારું શું થશે? કે એટલે હમણાં એમ કર આવતા ભાવનું મને એમ ચિત્રામણ થાય છે પછી શું કહેતા હતા? એના માટે જ એના માટે જ હતું આવતા ભાવ. હા એ બરાબર, એની તો રાખાય છું એના માટે ફાઇલ 2 માં. આવતા ભાવ તો શું કહેવાનું? પુરુષનો દેહ મળે, મહાવિદ્ય ક્ષેત્રે સિમંદર સ્વામી શરણું મળે અને કોઈ ફાઇલ મને વળગે નહીં, અહીં નિકાલ જ કરીને જતા રહેવું ત્યાં. એ તો બરાબર છે, એ તો બધાને છૂટશે. એટલે સિમંદર સિટીમાં જવું તો વધારે ના, એવું કંઈ કાયદો નથી, ત્યાં થઈને જ જવું. અહીંથી તમે બારોબાર વાયા ડાયરેક્ટ ફ્લાઇટ મળી જાય. હા ફાઇલ હોય તો પૂરી કરવી પડે, તો ડાયરેક્ટ ફ્લાઇટમાં જતા રહીશું આપણે. વાયા ફ્રેન્કફર્ટ પછી ઇન્ડિયા જવાની જરૂર નહીં, ડાયરેક્ટ ફ્લાઇટ. પણ સિમંદર સિટી હેલ્પફુલ બહુ છે. દાદા કહેતા ને કે ગામ આખું મહાત્માનું હોય ને તો જાગૃતિ બહુ ઊંચી રહે, પાંચ આજ્ઞા પાડવી ના પડે, પડાયા કરે. કારણ સામસામે બધા એક ધ્યેયવાળા, એક ભાવવાળા, ફેર પડે. એટલે સંજોગ મળે તો પણ ઉતાળ કરશો નહીં. શું આપણે સ્ટેપિંગથી આવતા જવાનું, પેલા આવવાનું સત્સંગમાં, શિબિરોમાં, પછી ધીમે ધીમે આવજા કરતા 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 પછી ધીમે ધીમે કાયમનું આવી જવાનું. ચાલો આપણે હવે પૂરું થઈ ગયું આ પ્રશ્ન, સાંજે બધાને લઈ લઈશું જનરલ ક્વેશ્ચન પણ. મને લાગ્યું મોટી ઉંમરવાળાને સામાયિક શું કરવાની વિષયના દોષોની, એવું મને વિચાર આવેલો એટલે મેં કેન્સલ રાખ્યું હતું. પણ રમણીકભાઈ પેપર ફોડી નાખ્યો તો મને હજુ ખટકતું હતું કે મને મનમાં ખૂંચતું હતું મારો દોષ રહી ગયો હતો. બધું હવે દોષ રહી જાય મોટી ઉંમરવાળાને. એટલે આપણે એની પર જ પ્રતિક્રમણ કરીએ. કોકને હોય ને બધી ઉંમર થાય એટલે આકર્ષણ શરૂ થાય, ના હોય? હોય હોય બધાને. અરે મોટી ઉંમરમાંય હોય, ઘણા બૂમો પાડતા હોય છે ને કે હજુ મારું મન, હું ટીવી જોવા બેસી જઉં છું, ચેનલો બદલી નાખું છું. શું કામ? તો કે કંઈક વિષયનો વિચાર આવી જાય, જોવા મળશે. એટલે આ મન બહુ, મન કંઈક ઘયડું થયું નથી 71 વર્ષવાળો. એ તો બધું ગડબડ હોય, ગાંઠો પ્રમાણે ફૂટ્યા કરે. એટલે આપણે આજે એ બધા નાનપણથી અત્યાર સુધી આ પ્રેમ સ્વરૂપ, આ બધો આસક્તિવાળો પ્રેમ ખલાસ થઈ જાય ને તો પછી પેલો શુદ્ધ પ્રેમ ઊભો થાય. આ વિષય આસક્તિ, મોહાશક્તિ ને લોભાંધ ને માનાંધ ને બધું અંધાપણું કરી નાખે આપણું. આસક્તિમાંથી અંધો થતો જાય. અને આ તો કસાયથી પણ આગળ વિષય એટલે તો વધારે બેભાન કરી નાખે આપણને. એટલે આ વિષયમાંથી બહાર નીકળે તો કસાયો, પછી કસાયોમાંથી બહાર નીકળે ત્યારે અકસાય, અને અકસાય ભગવાન કહેવાય. અને એ ભગવાન પદ ત્યાં પ્રેમ સ્વરૂપ છે આપણા. એટલે આ વિષયો તો જે ચાલે જ નહીં, જોઈએ જ નહીં. એટલે આ બધું ઇન્ટરનેટ ને મેગેઝીન ને ટીવી ને આમથું આમ બધું એરપોર્ટ પર ગયા ને બધું ત્યાં બધા ઊભા હોય ને બધું જાત જાતની નજરો બગડ્યા કરતો હોય. એટલે આ બધો દોષો બધા કાઢી નાખવા માગીએ છીએ. ફોટા પડે ને મેં વિડીયો ઘણા તો ફોટા ના પડે પણ કલ્પનાના થિયેટરમાં એ એકલા પછી હું મને મનવા મળવા આવશે ને બીચ પર અમે બે જોઈશું ને પછી આમ થશે. અરે કલ્પનાનું થિયેટર ચાલુ થાય. એટલે આ બધા દોષો કાઢી નાખવા માગીએ છીએ કે ભાઈ આ મોંમાંથી ફસામણ ઊભી થાય પછી પછી ઇનફ થઈ ગયો હોય તોય પણ પેલો છોડે નહીં. આપણે ભાવના કે મને મરતા સુધી સુખ આપજે, બસ તું મારો મરતા સુધી મને સુખ. તે મરતા સુધી પેલે ગઈડ પણ આવ્યો હોય તો કકડાટ ચાલ્યા કરતો હોય અને આપણને પેલો કે હું તને આઈ લવ યુ ડાર્લિંગ, અને આપણને લાગે તું આ કકડાટ કરે છે. આ ઉંમર બોલબોલ શું કે મને જરાય નથી ગમતું. હવે કકડાટ લાગે પેલો મીઠું પ્રેમ ભાવ દેખાડવા વ્યક્ત કરતા હોય પણ આ શક્તિમાંથી પછી કકડાટ થયા કરે. અને આપણે આજના ફળ ભોગવતા ભોગવતા પાછું નવું ચિત્રામણ થઈ જાય છે. પેલો સારો મને તો દાદા કહે છે ને જ્યાં સુધી શિખંડનું સુખ લેવાની ઈચ્છા હોય ત્યાં ઇન્દ્રિયો બધી ભેગી થાય પછી દેહ મેળે આપણને નિરાત પછી શિખંડ ખાવો પડે. એટલે આત્મારૂપ થવાનો ભાવ કરવા જોઈએ કે મારે કોઈ ઇન્દ્રિયના સુખો જોઈતા જ નથી, શુદ્ધ આત્મા અનુભવ સિવાય કાંઈ જોઈતું જ નથી. અને જેટલા જેટલા ચિત્રામણ કર્યા હોય
આપણે બધા ડિવિઝન કરવાના કે ભાઈ આવા મેં ભાવો કર્યા કે આવા યાદ આવે જેટલા જડે એટલા જ, પણ પ્રત્યે ધ્યાન લઈ લેવાનું કે હવે શુદ્ધાત્મા અનુભવ સિવાય કાંઈ જોઈતું નથી. આ વિષયના મોહ, પાંચ ઇન્દ્રિયના સુખો, કોઈ વ્યક્તિના મોહ કશા મારે જોઈતા નથી. એટલે આજે ખાસ આપણે માન તો મેઇન તો વિષય વિકાર સંબંધી દોષો. અહીંયા આપણે લફરાનું આવ્યું હતું ને, એક મારી ગર્લફ્રેન્ડ છે, મારો બોયફ્રેન્ડ છે, પછી લફરું ખબર પડે તેવું આ ઉંમર થાય ને, એટલે આકર્ષણનો પ્રવાસ શરૂ થાય, પછી જાત જાતનું ચિત્રામણ થાય, અને કેટલાકને પછી આગળ એટલે આ દ્રષ્ટિ દોષ થાય, પછી વિચાર દોષ થાય, પછી ઘણાને સ્પર્શ દોષ થાય, પછી આગળ વધીને હડપલા થાય, અને પછી આચાર દોષ સુધી જાય, અને આ એકથી દુઃખ પડે તો બીજા જોડે સંબંધ બંધાઈ જાય. એટલે આ જાત જાતની વિચિત્રતા સંસારની છે. અને એમાંય આ બધી કલ્પનાના દોષ એટલે ડિઝાઇન ચિત્ર તો આવું મળે આવું મળે આવું મળે, પછી આ ભાવમાં ના મળે તો આવતે ભાવ એવું મળે, તો પેલી ડિઝાઇન પ્રમાણે પેલી એ ડિઝાઇન હોય ને આ ડિઝાઇન હોય, એટલે પછી એક ધણી મળે ને પછી બીજું લફરું મળે. એટલે આપણે આ બધી ડિઝાઇનો ભૂસી નાખવા માગે છે કે હવે વિષય વિચાર, કારણ વિષયના વિષયમાંથી બહુ મોટો સંસાર ઊભો થાય છે. એટલે આપણે વિષય સંબંધી દોષો બધી અને જે જે ચિત્રામણ થયા હોય ને એ બધા ભૂસવાના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન, નાનપણથી વ્યક્તિઓ પ્રત્યે કે કંઈક કલ્પનાઓ વિચારો ને બધું એ ગાંઠ બધી, અત્યારે બધું ફૂટાફૂટ થતું હોય, ઈચ્છા ઊભી થાય, મોહ ઊભા થાય, વિષય આસક્તિ ઊભી થાય, તો બધાને પ્રતિકોણ કરવાના. એ દ્વેષે કરવા જેવો નથી, રાગે કરવા, એ ગાંઠ જ ભાવના ભાવવા જેવી છે. એના મન વચન કાયથી શુદ્ધ બ્રહ્મચર્ય પડાય અને મોક્ષે જતા સુધી અખંડ શુદ્ધ બ્રહ્મચર્ય પ્રાપ્ત થાય, એ ભાવના ભાવવાની છે. આજનો હિસાબ આ ભાવમાં પૂરો કરીને પછી નેક્સ્ટ લાઈફ માટે એવી ભાવના ભાવી છે કે સિમંદર સ્વામીનું શરણું મળે ને ત્યાં શુદ્ધ બ્રહ્મચર્ય હોય અને ત્યાંથી આપણો કેવળ જ્ઞાન પામીને મોક્ષે જવાય, એ ભાવના ભાવવાની છે. અને એ ભાવના ક્યારે ચોખ્ખી ભાવશે તો કે આ બધા કચરા બધા વિષયના દોષોના ઈચ્છાઓ કે મોહની આપણી છઠ્ઠી કલમ બોલીએ છીએ ને, વિષય વિકારી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો એ બધા થયા હોય તો બધા પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરવાના, અને પછી છઠ્ઠી કલમ એ બોલવાની ને ઠેઠ મોક્ષે જતા સુધી અખંડ શુદ્ધ બ્રહ્મચર્યની ભાવના ભાવવાની. એટલે આ જેટલો વિષય છૂટે ને પછી હજુ આગળ કશાય છૂટે ત્યારે પ્રેમ સ્વરૂપ થવાય, અને કશાય ભોગવવા માટે જ પાછું વિષયની વિષય માટે ભોગવવા માટે જ પેલું કસાયનું તોફાન હોય છે. આ તો આ ઉંમર તમે કહો કે હવે અમારે 65 થયા ને 70 થયા ને 70 અમુક ઉંમર હોય ને 35-25 ત્યારે બધા કસાયના તોફાન જે થયા હોય એમાં વિષયને કારણે બધા ઘણા બધા તોફાન થયા. હસબન્ડ વાઈફમાં તો વધારે પડતા. કેમ? તો કે કસાયો શું કામ હસબન્ડ વાઈફમાં વધારે થાય છે? તો મૂળ કારણ વિષય હોય છે. વિષયમાં વધઘટ થાય એટલે પછી કસાયો ઊભા થાય, ઓછું મળે કે ના મળે કે વધારે, પછી આપ એકની અપેક્ષા હોય ને બીજાને ના હોય એનાય કકડાટ થાય. એટલે આ બધું વિષયમાંથી જ હસબન્ડ વાઈફના રિલેશન ઊભા થયા, અને એમાંથી જ બધા છોકરા અને સંસાર એમાંથી જ બધા કકડાટ. એટલે મૂળ કારણ વિષય છે, અને આ વિષય આપણે પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરવા માગીએ છીએ. હસબન્ડ વાઈફ સિવાય આપણે આ સર્કલને હમણાં નહીં, પણ જે હસબન્ડ વાઈફ સિવાય બાર દ્રષ્ટિ બગડી, વિચાર બગડ્યા, જે બગડ્યું એ બધાના પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરીએ, અને પછી એ થઈ ગયું મોટું ચેપ્ટર ચોખ્ખું થયું, તો પછી આ લે કે એકબીજા વચ્ચે કેટલા કકડાટ આ બાબતની લીધે થયા, તો એ બધા પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરીએ, બે સ્ટેપમાં જવાય. અત્યારે આપણે ફર્સ્ટ સ્ટેપ લઈશું કે હસબન્ડ વાઈફ સિવાય બહાર નાની ઉંમરથી કે પરણ્યા ના હોય ત્યાં સુધી કેટલા તોફાનો થયા હોય, પરણ્યા પછી એ કોકને થયા હોય, તો કે આપણે થયા હોય તો જોજો સામાયિક પ્રતિકોણમાં, સામાયિકમાં જોજો અને પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરજો. ના થયા હોય તો બહુ સારી વાત છે, તો એ ભાવના તો ભાવ ને, ફાઇલ તો ભેગી થઈ તું, એટલે હતો કંઈક હિસાબ તો હશે જ. હવે આવતા ભાવ માટે સેફ સાઈડ ભાવના ભાવો, એવી રીતે આપણે આ સરસ સામાયિક કરીએ. બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક આખી જિંદગીમાં થયેલા વિષય વિકારી દોષો, ઈચ્છાઓ, દ્રષ્ટિ દોષ, વિચાર દોષ કે સ્પર્શ દોષ કે કોઈ પણ પ્રકારના દોષો થયા હોય તે એક એક વ્યક્તિઓને સંભાળીને એના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું એવી સામાયિક કરવાની શક્તિ આપો, ઠેઠ મોક્ષે જતા સુધી
મન વચન કાયાથી અખંડ અતૂટ શુદ્ધ બ્રહ્મચર્ય પડાય એવી પરમ શક્તિ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપના સુચરણોમાં સમર્પણ કરું છું.